કેમ છો બધાય બચ્ચા કોઈ ચાલો આજે આપણે કયો પાઠ છે તો કે આજે પાઠ ભણવાનો નથી પણ આપકો આજે મૂલ્યાંકન થશે અત્યાર સુધીમાં આપણે કે પાઠનો અભ્યાસ કર્યો તો કે જે આપણે ક્યાં ક્યાં પાઠ હતા તો કે વનસ્પતિના પાઠો જાણીતા વૃક્ષો બીજો પાઠ હતો ગતિવિધિ જીવ આપણા મહાન નેતાઓ આપણે ચલણ નાણું પછી કેટલાક વ્યવસાયો ગુજરાતના જિલ્લા અને મથકો જડતા ક્રમમાં ગોઠવો આપણી આસપાસના કેટલાક વાહનો ભારતના મહાન વ્યક્તિઓ એના સૂત્રો શબ્દની જોડ ભારતનું રાષ્ટ્રીય પ્રતીક અને છેલ્લે આપણે શિખા જુદા જુદા ધર્મો આજે આપણે આપણું મૂલ્યાંકન કરવાનું છે કે 1 થી 13 પાઠની અંદર આપણે અભ્યાસ કર્યો છે તો એમાંથી આપણે કેટલું આવ્યું અને શું શું યાદ તો પેલા તમારે શું કરવાનું તમે તમારી જાતે આખી મૂલ્યાંકન પદ્ધતિ પેન્સિલથી કરવાની છે પછી તો કે ટીચર પછી આનો જવાબ ફોટો મોકલશે તમારા પુસ્તકનો એમાં તમારે જોતું જવાનું કે મેં શું સાચું લખ્યું છે જો ખોટું હોય તો સુધારીને વાંચવું સાચું લખવાનું ને વ્યવસ્થિત પાછો સાથે અભ્યાસ કરવાનો પેલા 1 થી 13 પાઠ વાંચી લેવાના જેથી તમને ફટાફટ કસોટી આવડી જાય તો જો આપણે એમાં મૂલ્યાંકન કસોટીમાં પેલો પ્રશ્ન શું છે તો કે ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા પણ એક લીધી છે કૌંસમાં બે જવાબ આપ્યા છે તે માટે એક જ જવાબ હોય તો એ તો તમે આપે છે ધારો કે ગલોડીયો વિકાસ પામી એને મોટું શું થાય ગલોડીયો નાનું હોય તો મોટું શું થાય બિલાડી કે તો કૂતરું થાય આ જવાબ કેવો આવી ગયો ને પછી ભારતની રાષ્ટ્રમુદ્રા કઈ છે તો કે ચારસિંહ વાળી આકૃતિ ત્રણ તો દેખાય છે પણ કઈ છે ચારસિંહ વાળી આકૃતિ હવે એમાં બહુ પ્રશ્નો છે નીચેના આપેલાના વિધાનમાં ખરું ઉપયોગ થાય નિશાની એટલે ખોટું તો ચોપડી મારવાની ખોટાની નિશાની કરવાની પ્રશ્ન 2 અ ત્રણ વૃક્ષના ચિત્ર આપ્યા છે અને ઉપર એનો જવાબ આપ્યો છે ચાલો કેરી દોરેલું વૃક્ષ છે તો એનું વૃક્ષ કહેવાય આમનો પછી આ પૂછે પૂછે નાળિયેરીનું વૃક્ષ છે તો નાળિયેરી અને વડવાઈ તો એને શું કહેવાય વડ તો આ વિગ્રહ ચિત્ર જોઈને જવાબ પછી નીચેના શબ્દને ચડતા ક્રમમાં ગોઠવો ચાલો આપણે એક વર્ડ શીખી ગયા શું એ પૂછે દ એ દૂધ માખણ ને દૂધ પેલા શું આવે પેલા આપણે શું આવીએ દૂધ દૂધમાંથી અમે શું બનાવે દહી દહી માખણમાંથી ઘી ગોઠવાઈ ગયું ચડતા ક્રમમાં એની એ બીજો પણ પ્રશ્ન હતો તમારે નદી સરોવર તળાવ ને ઉદરને ગોઠવવાનું છે હવે ક શું છે સામેની બાજુ પેજ નંબર 29 માં નીચે આપેલા દરેક વાક્યમાં ખોટા જવાબ વચ્ચે કો મારવાનું છે અને ડ છે ખાસ જોવાનું છે મહાન વ્યક્તિઓના નામ છે ચિત્ર જોઈને પેલા નામ લખવાનું અને પછી એનું સૂત્ર પણ લખવાનું છે તો પેલું ચિત્ર કયું છે ઓળખી ગયા ને આપણે સમાજ મજાનો પાઠ પહેલા ઇન્દિરા ગાંધી એને ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન એને શું સૂત્ર આપ્યું હતું કઠોર પરિશ્રમ તો કોઈ વિકલ્પ જ નથી બીજું ચિત્ર છે લાલ બહાદુર શાસ્ત્રીનું જય જવાન જય કિસાન અને બીજું ટોપી વાળા છે બગાડના કોણ છે પછી બાલ બગાડના તિલક સ્વરાજ છે મારો જન્મ તિલક છે અને તેને મેળવીને ચોપી સાહેબનું સૂત્ર છે એ ઉપરથી પેલા નામ લખવાનું ને નીચે સૂત્ર આપ્યા છે લખવાનું છે આખું પેપર તમારું ઓબ્જેક્ટિવ ટાઈપનું છે સાઈડમાં વિકલ્પ પણ તમને એકા છે વિકલ્પમાંથી બે જ શોધીને તમારે જવાબ આપવાનો છે તમે પ્રશ્ન વાંચો તો પટેલો સામે તમને જવાબ આવી જાય હવે શું છે મને બોલો કે મારું નામ લખો હું વનસ્પતિને જમીન સાથે જકડી રાખું છું કોણ વનસ્પતિને જકડી રાખે ઉપરમાંથી જવાબ આપવાનો છે મૂળ એવી કે 6 છે પ્રશ્ન એનો જવાબ તમારે આપવાનો છે પછી છે ગ નીચેના પ્રશ્નનો એક જ શબ્દમાં જવાબ આપવાનો છે અદાલતમાં કેસ કોણ લડે છે તો જવાબ આવે વકીલ દેશની સરહદે રક્ષણ કોણ કરે છે રાખા ગંગા લીલા રંગનું શું પ્રતીક છે ભારતની રાષ્ટ્રીય વૃક્ષ શું છે આ બધા જવાબ તમારે
તેવાના છે શબ્દમાં હવે ચાલે ચાર ચિત્રો નામ સામે ચિત્રો અનુક્રમ તેવાનો છે ગાંધીજી છે રાજેન્દ્ર પ્રસાદ છે સુભાષચંદ્ર બોઝ છે અને સરદાર વલ્લભભાઈ પટેલ છે હવે આપણે છે જવાના દેખાતા ને જોડણી તાળાએ શું હોય ચાવી સોઈ સાથે દોરો અને છોડવું છે એ છેલ્લું છે સજીવ કે નિર્જીવ સજીવની જે પાટિયા છે ને એ ચાલી શકે ઉડી શકે વિકાસ કરી શકે એને આપણે સજીવ કહીએ છીએ ને નિર્જીવ તો કે હલન ચલન નથી કરતું પોતાની જાતે કાર્ય નથી કરી શકતું વિકાસ પણ નથી થતો આપણે નિર્જીવ કહીએ તો પતંગી શું છે સજીવ પેન્સિલ કે બે નિર્જીવ એક સાથે એક સાથે ચાલે છે નહીં ચેક કરવાની છે ચાલો આપણા